नमस्ते विद्यार्थी मित्रों, धोरण पांच पर्यावरण पर्यावरण में आपणे पाठ त्रण अधूरो छे ने स्वादथी पाचन सुधी गया वीडियो में आपणे अहींया सुधी पाठ जोई गया। हवे आपणे आगळ जोईशुं शुं कहे छे। सारो खोराक सारी तंदुरस्ती। हमेशा आपणे सारो खोराक खावो जोईए, एटले के वासी खोराक न खावो जोईए अने बहारनुं न खावो जोईए। घरना लीला शाकभाजी, फळ, अनाज, कठोळ એ બધું સારો ખોરાક આપણે ખાવો જોઈએ। સારો ખોરાક ખાવાથી આપણી તંદુરસ્તી સારી રહે છે, આપણું શરીર હંમેશા સારું રહે છે, આપણે બીમાર પડતા નથી। માટે સારો ખોરાક એ સારી તંદુરસ્તી માટે ખાવો જોઈએ। જોઈએ આગળ। ડૉક્ટર ઋતાના બે દર્દીઓ છે, રશ્મિ અને જયેશ। ડૉક્ટર ઋતાએ તેમના વિશે વધારે જાણવા તેમની સાથે વાત કરી। ડૉક્ટરે શું જાણવા મળ્યું તે વાંચો। આ બે કોણ છે? આ છે રશ્મિ અને આ છે જયેશ। આ ડૉક્ટર ઋતાના બે દર્દીઓ છે, જોઈએ એમને શું પ્રોબ્લેમ છે। તો રશ્મિ 5 વર્ષની છે। આ રશ્મિ છે ને, રશ્મિ કેટલા વર્ષની છે? 5 વર્ષની છે। તે 3 વર્ષની હોય તેવી લાગે છે। તેના હાથ અને પગ પાતળા છે અને પેટ માટલા જેવું છે। તે વારંવાર બીમાર થઈ જાય છે। તે હંમેશા થાકેલી રહે છે અને નિયમિત શાળાએ જતી નથી। તેનામાં રમવા માટેની તાકાત પણ નથી। ખોરાક જો દિવસમાં એક વખત પણ તેને જમવામાં થોડા ભાત અને એક રોટલી મળી જાય તો તે દિવસ તેના માટે સારો હશે। રશ્મિ અહીંયા કેટલા વર્ષની છે? 5 વર્ષની, પણ એ દેખાય છે કેવી? ફક્ત 3 વર્ષની હોય ને એવી દેખાય છે। તમે જુઓ એના હાથ અને પગ કેવા પાતળા પાતળા છે, જોઈ શકો છો તમે ચિત્રમાં। પાતળા પાતળા છે હાથ અને પગ। એનું પેટ છે તે માટલા જેવું છે। એ છોકરી વારંવાર બીમાર થઈ જાય છે અને હંમેશા થાકેલી જ રહે છે। નિયમિત શાળાએ પણ જતી નથી, કારણ કે વારંવાર બીમાર થાય માટે શાળાએ નિયમિત જઈ શકતી નથી। એનામાં રમવા માટેની તાકાત પણ નથી। આપણે એને જોઈ શકીએ છીએ કે કેટલી દુબળી પાતળી દેખાય છે, માટે એનામાં તાકાત તો ક્યાંથી હોવાની? દિવસમાં ખોરાકમાં તો ફક્ત થોડું ભાત અને એક રોટલી જ ખાય છે। જો એટલું એને મળી જાય તો એનો દિવસ આખો પસાર થઈ જાય। હવે આ જોઈએ, જયેશની વાત કરીએ। અહીંયા જયેશ 7 વર્ષનો છે। તે તેની ઉંમર કરતાં મોટો લાગે છે। તેનું શરીર જાડું અને બેડોળ છે। તેને પગમાં દુખાવો રહે છે। તે ખૂબ સક્રિય નથી। તે બસ દ્વારા શાળાએ જાય છે અને ઘણા કલાકો ટીવી જોવામાં વિતાવે છે। તેને ઘરે બનાવેલો ખોરાક જેમ કે દાળ, ભાત, શાક અને રોટલી જમવું ગમતું નથી। તેને ફક્ત બજારમાંથી લાવેલ ચિપ્સ, બર્ગર, પિઝા અને ઠંડા પીણા જ સ્વાદિષ્ટ લાગે છે। જયેશ શું કરે છે? જયેશની ઉંમર 7 વર્ષની છે, પણ એ કેવો મોટો દેખાય છે। ઘણીવાર એવું હોય છે કે ઘણા બાળકોની ઉંમર નાની હોય પરંતુ એની હાઇટ બોડીમાં આપણને ઘણા મોટા લાગતા હોય છે। એનું પેટ મોટું થઈ ગયું હોય છે, પેલું બહારનું ખાઈને પેલી ચરબી વધી જાય ને એ રીતનું, તો એની ઉંમર કરતાં ઘણો મોટો લાગે છે। અને તેનું શરીર પણ કેવું છે? જાડું અને આમ બેડોળ છે। તેના પગમાં પણ દુખાવો રહે છે। એ સક્રિય નથી। તે બસ દ્વારા શાળાએ જાય છે, બસમાં બેસીને શાળાએ જાય છે, એટલે કે કંઈ એક્સરસાઇઝ પણ કરતો નથી, ચાલતો નથી, એવું કશું નહીં, અને ઘણા કલાકો એ ટીવી જોવામાં વિતાવે છે, એટલે એનું શરીર આવી રીતે ફૂલી ગયું છે। અને તેને ઘરે બનાવેલો ખોરાક બિલકુલ પસંદ નથી। દાળ ભાત શાકલું જમવું એને ગમતું નથી, એને હંમેશા બહારનું જ ખાવાનું ગમે છે। ચિપ્સ, બર્ગર, પિઝા, ઠંડા પીણા એ બધું જ એને સ્વાદિષ્ટ લાગે છે। તો તમે આ બે બાળકોમાં ફરક જોઈ શકો છો કે એની ઉંમર કરતાં પણ નાની લાગે છે, એની ઉંમર કરતાં પણ મોટો લાગે છે, કારણ કે એનામાં ચરબી વધી ગઈ છે બહારનું ખાવાનું ખાઈને। તો ડૉક્ટર ઋતાએ બંને બાળકોના વજન અને ઊંચાઈ માપ્યા પછી તેમણે કહ્યું, તમારા બંને માટે એક જ ઈલાજ છે, યોગ્ય આહાર। આ બંનેને ડૉક્ટર ઋતા શું કહે છે કે તમારું શરીર ફરીથી સારું કરવા માટે એક જ ઉપાય છે કે તમે યોગ્ય આહાર લો। આગળ જોઈએ, તમે શું વિચારો છો? કેમ રશ્મિ આખા દિવસમાં માત્ર એક જ રોટલી ખાઈ શકે છે? ના, રશ્મિ ચાહે તો એ વધારે પણ ખાઈ શકે છે, પરંતુ એ વધારે નથી ખાતી, કારણ કે એનામાં વધારે ખાવાની શક્તિ નથી હવે। પહેલેથી એ ઓછું ખાતી હતી એટલે હવે એને એક જ રોટલીની ટેવ પડી ગઈ છે, માટે એક જ રોટલી ખાય છે, બાકી ધારો તો એ 2-3 રોટલી પણ ખાઈ શકે છે। શું તમે વિચારો છો કે જયેશને રમતો રમવી ગમે છે? તો કે ના, જયેશને રમતો રમવી ગમતી નહીં હોય, કારણ કે એ ઘણા કલાકો ટીવી જોવામાં જ વિતાવે છે। જો એ રમતો રમતો હોત તો એનું શરીર આટલું બધું આમ ગોળ અને બેડોળ ના હોત, એનું શરીર થોડું આમ માપસર રહેત, એને યોગ્ય કસરત મળત જો એ રમતો રમતો હોત તો। યોગ્ય આહાર દ્વારા તમે શું સમજ્યા? યોગ્ય આહાર હંમેશા શરીરને સમતોલ રાખે છે, શરીરને બહુ જાડું પણ નહીં કે બહુ થકાન પણ મહેસૂસ નથી કરાવતું। યોગ્ય આહાર આપણા શરીરને કમ્પ્લેટ રાખે છે।
तमारा विचारे रश्मि अने जयेशनो आहार योग्य केम नथी? कारण के रश्मि जे छे ए भले घरनू खाय छे पण ए ओछू खाय छे, एनी उम्र करता एनो खोराक घणो ओछो छे। उम्र प्रमाणे एने 2-3 रोटली खावी जोईए, परंतु एक ज रोटलीमां ए पोतानुं पेट भरी ले छे। અને જયેશનો આહાર તો બિલકુલ યોગ્ય નથી, કારણ કે એ ઘરનું તો બિલકુલ ખાતો જ નથી, એ બહારનું પિઝા ને બધું જ ખાય છે, તો એ આહાર બિલકુલ યોગ્ય ગણાય નહીં। શોધી કાઢો, તમારા દાદા દાદી અથવા વડીલો સાથે વાત કરો અને શોધી કાઢો તેઓ શું ખાતા હતા અને તેઓ જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે તેઓ શું કામ કરતા હતા। તમે તમારા વડીલો એટલે કે દાદા દાદી હોય ને તેમને પૂછો કે એ લોકો શું ખાતા હતા અને જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે તેઓ શું કામ કરતા હતા। પહેલાંના જમાનામાં તો લોકો દહીં છે, ઘી, પછી લાડુ, પછી શીરો, એમ પાક્કું ભોજન ખાતા હતા, રોટલો ખાતા હતા, આવું બધું ખાતા હતા, એટલે એમનામાં તાકાત વધારે હતી। અને જે એ જ્યારે નાના હતા તમારી ઉંમરના ત્યારે તેઓ ઘણું કામ કરતા હતા। ઘણા લોકો તો ગામડામાં ઘાસચારો લાવતા હતા, લીપણ કરતા હતા, આવી રીતના કામધંધો પણ કરતા હતા, કારણ કે એમનો ખોરાક કેવો હતો? સારો હતો। હવે તમારી રોજની ક્રિયાઓ અને તમારા રોજના આહાર વિશે વિચારો। હવે આટલું ભણ્યા પછી તમે પોતે વિચારો કે તમે રોજ શું કામ કરો છો, તમારો રોજનો આહાર કેવો છે, તમે દિવસમાં કેટલું ખાવ છો, એ તમે પોતે વિચારો। તે તમારા દાદા દાદીના આહાર અને ક્રિયાઓ જેવું છે કે અલગ? પછી તમે તમારા દાદા દાદી સાથે કમ્પેરિઝન કરો કે એમના ખોરાક જેવો આપણો ખોરાક છે, એમના કામ જેવું આપણે કામ કરીએ છીએ, એ બધું તમે વિચારો। જોઈએ, યોગ્ય આહાર દરેક બાળકનો હક શું કહે છે કે દરેક બાળકનો હક છે કે એને પોષણક્ષમ અને યોગ્ય આહાર મળી રહે। તમે 2 બાળકો વિશે વાંચ્યું, એક જયેશ કે જેને ઘરનું બનેલું ખાવાનું ભાવતું જ નથી, બીજી રશ્મિ કે જેને દિવસનું એક સમયનું જમવાનું પણ બરાબર મળતું નથી। આપણા દેશમાં લગભગ 1/2 બાળકો રશ્મિ જેવા છે, તેઓને પૂરતા વિકાસ માટે યોગ્ય આહાર મળતો નથી। આ બાળકો નબળા અને માદા વારંવાર બીમાર રહે છે, પરંતુ યોગ્ય આહાર મેળવવો એ દરેક બાળકનો હક છે। શું કહે છે? ઘણીવાર એવું બને કે જે ગરીબ બાળકો હોય, ગરીબ માતા પિતાના બાળકો હોય અને નાના હોય, પરંતુ એને યોગ્ય આહાર પહેલેથી મળતો નથી, માટે એ આગળ જતા એ કમજોર બની જાય છે અને એનું શરીર નબળું પડી જાય છે, તે વારંવાર બીમાર પડી જાય છે। એનો હક છે યોગ્ય આહારનો, પરંતુ ઘરમાં ગરીબીની કારણે એને યોગ્ય આહાર મળતો નથી। આગળ જોઈએ, ઓડિશાના કાલહાંડી જિલ્લા વિશેની આ વાર્તા વાંચો। એક વાર્તા છે, ઓડિશાના કાલહાંડી જિલ્લો છે, ઓડિશા એ રાજ્ય છે અને કાલહાંડી જિલ્લો છે, એની એક વાર્તા છે। જોઈએ વાર્તામાં શું કહે છે, તો ગોમતી 30 વર્ષની છે, અહીંયા ચિત્રમાં જે દેખાય છે એક માતા છે એના બાળક સાથે છે, આ ગરીબનું ચિત્ર છે, તમે જોઈ શકો છો। ગોમતી છે જે કે 30 વર્ષની છે, ગોમતી એક પૈસાદાર ખેડૂતના ખેતરમાં કામ કરે છે, તેની સખત મહેનત માટે તેને થોડું જ વળતર મળે છે, એટલું ઓછું કે તે તેના કુટુંબ માટે પૂરતા ચોખા પણ ખરીદી શકતી નથી। થોડા મહિનાઓ તો તેને કોઈ જ કામ હોતું નથી, તે સમયે તેને જંગલમાંથી પાંદડા અને મૂળ ખાવા પડે છે। ગોમતીના બાળકો ભૂખના લીધે હંમેશા નબળા અને બીમાર રહે છે, થોડા વર્ષો પહેલાં તેના પતિ ભૂખથી મરી ગયા। શું કહે છે, આ જે ગોમતી છે એ ગરીબ છે પોતે, અને એ પૈસાદાર ખેડૂતના ખેતરમાં કામ કરે છે, એ સખત મહેનત કરે છે, પણ એના બદલામાં એને પૂરતું વળતર મળતું નથી, એટલે કે એના બદલામાં એને પૂરતા પૈસા મળતા નથી, એના માટે એ ચોખા પણ ખરીદી શકતી નથી પૂરતા, અને થોડા મહિનામાં તો એને કોઈ જ કામ હોતું નથી, એ સમય માટે એને પોતે જંગલના પાંદડા અને મૂળો ખાવા પડે છે। અને ગોમતીના જે બાળકો છે એ ભૂખના લીધે બિચારા નબળા પડી જાય છે અને તેના લીધે એ બીમાર રહે છે, અને એના જે પતિ છે એ તો બિચારા થોડા વર્ષ પહેલાં ભૂખથી મરી ગયા। કાલાહાંડી જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં ડાંગર પાકે છે, ચોખા અહીંથી બીજા રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે, ઘણી વખત ગોડાઉનમાં રાખેલા ચોખા બગડી જાય છે। કાલહાંડીમાં ગોમતી જેવા ઘણા ગરીબ લોકો છે, આવી જગ્યાએ લોકો કેમ ભૂખથી મરતા હશે? શું કહે છે, આ જે જિલ્લો છે ત્યાં ડાંગર વધારે પાકે છે અને ચોખા અહીંયાથી બીજા રાજ્યોમાં મોકલવામાં આવે છે, અને ગોડાઉનમાં રાખેલા ચોખા ઘણીવાર બગડી જાય છે, અને આવા ગોમતી જેવા ગરીબ લોકો જે હોય છે તે આવું રાંધીને ખાતા હોય છે, માટે એ લોકો ઘણીવાર બીમાર પડી જાય છે અને અમુક વાર તો તેઓ ભૂખથી મૃત્યુ પણ પામે છે। વિચારો અને ચર્ચા કરો, તમે એવા બાળકને જાણો છો જેને આખા દિવસમાં પૂરતું જમવાનું મળતું નથી, તેને
तेना माटे सा कारणों होई सके छे। तो कि घणीवार एवुं बने छे कि गरीब परिवारमांथी आवता बाळको जेने दिवसमां पूरतुं जमवानुं मळतुं नथी, कारण के एना घरमां गरीब छे अने एटलुं पूरतुं अनाज लावी सके एटला पैसा होता नथी, माटे जे बाळको छे एने पूरतुं जमवानुं मळतुं नथी। आ कारणे तेओ एमनुं शरीर नबळुं पड़ी जाय छे, वारंवार बीमार पड़े छे अने क्यारेक एवी परिस्थिति आवे छे कि भूखथी ए लोकोने मृत्यु पण पामे छे। તમે ક્યારેક ગોડાઉન જોયું છે જ્યાં ઘણા અનાજનો સંગ્રહ થાય છે? ક્યાં ગોડાઉન એટલે કે જ્યાં ઘણું બધું અનાજ પડેલું હોય તે ગોડાઉન, જે અમુક લોકોએ જોયું હશે, અમુક લોકોએ નહીં જોયું હોય, ટીવીમાં પણ ઘણીવાર એવું ગોડાઉન બતાવતા હોય છે। આપને શું શીખ્યા? તમને શરદી થાય ત્યારે તમે જમવાનો સ્વાદ બરાબર કેમ જાણી શકતા નથી? આપણે કહીએ છીએ કે પાચનની શરૂઆત મોંથી થાય છે, તમે આ કેવી રીતે સમજાવશો? શું કહે છે કે આપણને જ્યારે શરદી થાય છે, તમને જ્યારે શરદી થાય છે ત્યારે તમે જમવાનો સ્વાદ બરાબર જાણી શકતા નથી, કારણ કે આપણે જે સ્વાદ જે છે અનુભવે એ આપણી નાકથી શરૂઆત થાય છે। આપણે કોઈ પણ સ્વાદ આપણે નાકથી એનો સ્વાદ લઈએ છીએ, આપણને ખબર પડે છે કે ભોજન કેવું સ્વાદિષ્ટ છે। જ્યારે એ સ્વાદ આપણને નથી લાગતો ત્યારે આપણને સમજે છે કે આપણને નક્કી શરદી થઈ હશે। હવે આપણે કહી શકીએ કે પાચનની શરૂઆતનું આપણું જે પહેલું અંગ કયું છે તો કે મોં છે, કારણ કે મોં દ્વારા આપણે જ્યારે અનાજ લઈએ છીએ ત્યારે જ અંદર અનાજ શરીરની અંદર પ્રવેશે છે અને પાચન થાય છે। જો એ મોં જ ના હોત તો આપણે એ ખોરાક આપણા શરીરમાં પ્રવેશ જ ના કરે, માટે ખોરાક પાચનની શરૂઆત આપણે મોંથી જ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, પાઠ 3 સ્વાદથી પાચન સુધી આપણે અહીંયા પૂરો થાય છે। ફરીથી આખો પાઠ વાંચી લેજો, જે જ્યાં સુધી સમજ ના પડે 2-3 વખત પાઠ વાંચજો તો તમને વધારે સમજ પડશે, અને ચોપડીમાં જે પણ કંઈ પૂરવાનું છે એ પૂરી દેજો। હવેથી આપણે પાઠ 4 ચાલુ કરીશું। થેન્ક યુ।